નમસ્તે વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ ધોરણ ચાર વિષય આસપાસ પ્રકરણ સત્તર તેજલ અમદાવાદમાં બાળકો ગામડાનું જે જીવન હોય ને એ ખૂબ જ શાંતિમય અને મનને આનંદ આપનારું હોય પણ ગામડામાં કેટલીક એવી ફેસિલિટી હોય એવી વસ્તુ હોય જે આપણને સહેલાઈથી પ્રાપ્ત થાય નહીં પણ આપણે શહેરમાં જાય ને તો એ આપણને આસાનીથી મળી રહેતી હોય ને એમાંની એક વસ્તુ શું છે હોસ્પિટલ કે હોસ્પિટલની સુવિધા છે એ આપણને ગામડામાં મળે નહીં પણ મોટા મોટા સિટી શહેરોમાં આપણે જાય તો અહીંયા આપણને સુવિધા આસાનીથી મળતી હોય તો ચાલો શું છે આપણે આ પાઠમાં જોઈએ જો હવે તેજલ કે છે તેજલ શું કહે છે હું મહિના પહેલાં માતાના ઇલાજ માટે અમદાવાદ આવી હતી મારી માતાને હોસ્પિટલમાં દાખલ કરી હતી એટલે એમ કહે કે મહિના પહેલાં એના મમ્મીના ઈલાજ માટે ક્યાં ગઈ હતી અમદાવાદ ગઈ હતી ને એની મમ્મીને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા ને એનો ઈલાજ ચાલુ કર્યો હતો અમદાવાદ મોટું શહેર અમદાવાદ વિશે તો તો તમે બધાએ સાંભળ્યું હશે 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 ઘણા ઘણા બધા આમાંથી ત્યાં ફરવા ગયા ગયા ઘણી વખત જોયું પણ એ મોટું બધું શહેર છે ધીમે ધીમે હું શહેરી જીવનને અનુકૂળ થવા લાગી છું મને હજી પણ યાદ છે તે દિવસ જ્યારે હું અને મારી માતા અમદાવાદ સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતર્યા ત્યારે કેટલી ભીડ હતી મેં ઝડપથી મારી માતાનો હાથ પકડી લીધો એટલે ધીમે ધીમે આ તેજર રહીને પહેલાં તો ગામડામાં રહેતી આપણે ગામડામાં રહેતા હોય ને પછી સિટીમાં જાય તો આપણને ઘણી બધી વસ્તુ એનાથી અલગ હોય આપણું રહેવાની રીતને આ અંતે પણ એ કે પછી આ જ્યારે તેજર ગામડામાંથી અહીંયા અમદાવાદ ગઈ તો એને ધીમે ધીમે આદત પડી ગઈ અહીંયા કઈ રીતે રહેવું શું કાંઈ અને એમ કે મને હજી યાદે જે દિવસે હું ત્યાં ગઈ હતી ને એ અમદાવાદ ગઈ ને અહીંયા સ્ટેશન ઉપર ઉતરીને તો અમદાવાદના સ્ટેશન ઉપર ઉતરી ત્યાં કેટલી બધી ભીડ હતી હજીયા દે એટલે એને તો એની મમ્મીનો ઝડપથી હાથ પકડી લીધો અને બી કોઈ ન કરતો હું ખોવાઈ દઈશ તો તમે ક્યાં ગયો જાજા બધા માણા હોય તો તમારા મમ્મીનો હાથ પકડી લ્યો ને હું વિચારતી હતી કે આટલી ભીડમાં મામા અમને કેવી રીતે શોધશે તરત જ પાછળથી મેં મોટેથી બોલવાનો અવાજ સાંભળ્યો તેજલ તેજલ મેં પાછળ ફરીને જોયું તો તે મામા હતા એટલે તેજલ છે ને જો અહીંયા દેખાય છે તમને બધાને અહીંયા તેજલ છે એ વિચારતી હતી કે આટલી બધી ભીડ છે એમાં મામા એને કેવી રીતે ગોસશે ત્યાં તો વાંચથી એને અવાજ સંભળાનો તેજલ એ તેજલ એવો અવાજ સંભળાનો એને પાછળ ફરીને જોયું તો એ કોણ હતું એના મામા હતા જેવું અમે સ્ટેશન છોડ્યું તરત અમે મામાના ઘર તરફ જવાના રસ્તા તરફ નીકળ્યા અને જેવું સ્ટેશન છોડવું એટલે કે સ્ટેશનમાંથી બહાર નીકળીને મામાના ઘરે જવાના રસ્તા બાજુ હાલવા મીંડ્યા પરંતુ દરેક જગ્યાએ ભીડ હતી એક સાંકડી ગલીમાં હરોળબંધ કેટલી બધી ઝૂંપડીઓ હતી અમે મામાના ઘર સુધી પહોંચવા તે ગલીમાં ગયા અહીંયાથી હાલતા મામાની ઘર બાજુ જવા માટે પરંતુ બધી જગ્યાએ ભીડ હતી એટલે કે ઘણા બધા માણસો હતા એક સાંકડી ગલીમાં હરોળ બંધ એટલે કે લાઈનમાં એમાં સાંકળી એક ગલી હતી તેમાં લાઈનમાં કેટલી બધી ઝૂંપડી હતી અને મામાનું ઘર એ ગલીમાંથી નીકળવાનું હતું અહીંયા જવા માટે મામા મામી અને તેમની બે દીકરીઓ અને એક દીકરો બધા એક જ રૂમમાં રહે છે હું પણ તેમની સાથે અહીં રહું છું અહીં રહું છું અમે અહીં બેસીએ સૂઈએ તથા જમવાનું અને કપડાં વાસણ ધોવાનું બધા જ કામ એક રૂમમાં કરીએ છીએ શું કહે કે મામાના ઘરમાં કોણ કોણ છે મામા મામી એની બે દીકરી અને એક દીકરો આ પાંચ જણા છે મામાના ઘરમાં બધા ક્યાં રહે બધા એક જ રૂમમાં રહીએ અને એમ કે હું એની હારે જ રહું છું અમે છે ને એક રૂમ ની અંદર બધા કામ કરી બેસવાનું સુવાનું જમવાનું કપડાં ધોવાનું વાસણ ધોવાનું બધા એક રૂમની અંદર કરે જો તમે અહીંયા ઉપર ફોટો જોવા આ એક રૂમ છે એની અંદર એ રાંધે છે ને સૂતા છે ટીવી ને બધું કામ એને એક જ રૂમમાં કરવાનું મારા ગામના ઘરમાં પણ એક જ રૂમ છે પરંતુ અમારે રસોઈ માટે ને નાહવા માટે જુદી જગ્યા છે અમારે બહારની તરફ આંગણું છે તે જ લે કે અમારે ગામડામાં જે ઘર છે ને અહીંયા અમારે એક જ રૂમ છે પરંતુ એને રાંધવા માટે ને નાહવા માટે અલગ જગ્યા છે એ એક રૂમની અંદર બધું નથી કરતા રાંધવાનું નાહવાનું એના માટે એને સામે બહારની તરફ આંગણું છે પાણી પાણી શું કહે છે જોઈએ આમાં હું ઋતવા અને મામી વહેલી સવારે ચાર વાગ્યે ઊઠીને સામૂહિક નળ પર પાણી ભરવા જઈએ છીએ એટલે એમ કે એ હું એટલે કોણ તેજલ તેજલ એમ કે હું ઋતુવાને મામી ચાર વાગે સવારમાં ઉઠી જાય ને સામૂહિક નળ જે બધાનો જાહેર નળ હોય ને સમૂહમાં બધા વાપરતા હોય એ નળે એ પાણી ભરવા જાય બાપરે ત્યાં પાણી માટે કેટલા ઝઘડા થાય છે જો અમે થોડા મોડા પડીએ તો આખા દિવસનું પાણી ભરી શકીએ નહીં એટલે તેજલ એમ કે અરે અહીંયા તો કેટલા બધા ઝઘડા થાય બધા બાજતા હોય ને પાણી ભરવા માટે અને જો થોડુંક મોડું થઈ જાય ને જવામાં તો આખા દિનનું તો પાણી ભરાય જ નહીં અમારા ગામના ઘરમાં પણ નળ નથી ગામડામાં તળાવનું પાણી હોય છે ત્યાં જવા માટે વીસ મિનિટ લાગે છે ઉનાળામાં ઘણી વખત તળાવમાં પાણી સુકાઈ જાય છે પછી અમારે એક કલાક સુધી ચાલીને નદી નદીએ પાણી ભરવા જવું પડે છે પરંતુ ગામમાં પાણી માટે ઝઘડા થતા નથી ત્યાં જ્યારે એમ કે અમારે ગામડાનું જે ઘર રહ્યું ને અહીંયા અમારે ઘરમાં નળ નથી અમારે અહીંયા પણ પાણી ભરવા માટે એને ક્યાં જવું પડે તળાવે જવું પડે તળાવે પહોંચતાં કેટલો ટાઈમ લાગે છે વીસ મિનિટનો ટાઈમ લાગે છે અને જો ઉનાળો હોય તો તળાવમાં પાણી સુકાઈ ગયું હોય તો એને પાણી ભરવા નદીએ પડે અહીંયા નદી એક કલાકનો સમય લાગે પરંતુ એના ગામમાં આ રીતે પાણી માટે ઝઘડા થતા નથી ગલીમાં જ્યાં મામા રહે છે ત્યાં એક છેડે છે ગલીના લોકો તે શૌચાલયનો ઉપયોગ કરે છે તે હંમેશા ખૂબ જ ગંદુ હોય છે અને ત્યાં દુર્ગંધ પણ આવે છે એટલે એ ગલી છે એ શેરી છે ને અહીંયા એના છેડા ઉપર છેલ્લે એક શૌચાલય છે એ જાહેર શૌચાલય છે એટલે શેરીના બધા માણસો એનો ઉપયોગ કરે ની હંમેશા ગંધ હોય શું કામ કેમ કે કોઈ એને સાફ કરતું નથી એટલે ખૂબ ગંદુ હોય ને એમાંથી ખરાબ ખરાબ દુર્ગંધ આવતી હોય પહેલાં તો મને તેના પહેલીવાર વાર તો મને તેનાથી ઉલટી જેવું થયું ત્યાં પાણી પણ નહોતું અમારે સાથે પાણી લઈને જવું પડતું હવે હું આ બધાથી ટેવાઈ ગઈ છું મારા ગામના કેટલાક લોકો ખુલ્લી જગ્યામાં કે ખેતરમાં શૌચ માટે જાય છે પર પુરુષો અને સ્ત્રીઓ અલગ અલગ જગ્યાએ જાય છે એ જ શું કે પહેલી વાર તો હું ગઈ તો મને ઉલટી જવું થવા માંડ્યું કારણ કે એટલી બધી ખરાબ ખરાબ એમાંથી દુર્ગંધ આવતી હોય તેને ઉલટી જવું થવા માંડ્યું અહીંયા પાણી નહોતું અને એ શું કીધું કે અમારે અહીંયા પાણી ભેગું લઈને જાઉં પણ અહીંયા પાણીની સુવિધા નથી પણ હવે તો હરવે હરવે આ બધી વસ્તુથી ટેવાઈ ગઈ અને એના ગામમાં માણસો ક્યાં જાય કે ગામડામાં બધાની હવે બધાની ઘરે ઘરે શૌચાલય છે પણ પહેલાં તો નહોતા તો ગામડામાં માણસો ક્યાં જાય ખુલ્લી જગ્યામાં કે ખેતરમાં જતા હોય અને પુરુષો અને સ્ત્રીઓ અલગ અલગ જગ્યાએ જતા હોય હવે કે છે લખો તેજલને તેની માતાને લઈ ગામથી અમદાવાદ કેમ આવ્યું આવવું પડ્યું હતું તેજલ કેમ ગામડામાંથી અમદાવાદ આવી હતી કેમ કે એની માતા બીમાર હતી એના ઈલાજ માટે તેજલ ગામડામાંથી અમદાવાદ આવી હતી તેજલને તેના મામાના ઘરે શૌચાલયનો ઉપયોગ કરતા ઉલટી જેમ કેવું લાગ્યું કેમ કે તેજલ અહીંયા ગઈ અને તેજલના મામાના ઘરે ઘરમાં શૌચાલય નહોતું એટલે એ શેરીમાં જે જાહેર શૌચાલય હતું એમાં તેજલ ગઈ અને એ શૌચાલયનો ઉપયોગ આખી શેરી કરતી હતી બધા માણસો કરતા હતા પણ કોઈ એને સાફ તો કરતું ન હોય એટલે એમાં દુર્ગંધ આવતી હતી એટલે તેજલને પહેલી વાર ગઈ ત્યારે એમાં એને ઉલટી જેવું થવા લાગ્યું તેજલનું ઘર અને મામાનું ઘર કઈ રીતે જુદું પડે છે જો તેજલના ઘરમાં એક રૂમ છે અને મામાના ઘરમાં એક જ રૂમ છે પણ તેજલના ઘરમાં એક રૂમ સિવાય રસોઈ માટે અને નાહવા માટે અલગ વ્યવસ્થા છે અને બાર આંગણું છે ને મામાના ઘરમાં તો રસોઈ નાહવાનું ધોવાનું કપડાં ધોવાને બધી જ વસ્તુ માટે એક જ રૂમ છે તો આ રીતે તેજલનું ઘર ને મામાનું ઘર અલગ અલગ છે તેજલને સામૂહિક નળથી પાણી ભરવામાં અને ગામડે પાણી ભરવામાં શું તફાવત લાગે છે જો જ્યાં સામૂહિક નળથી પાણી ભરવા જતા ને અહીંયા એને સવારમાં ચાર વાયગામાં ઉઠવું પડતું અને અહીંયા લાઈનમાં ઊભું રહેવું પડે ને એમાં જો થોડાક મોડા થઈ જાય તો આખા દિવસનું પાણી તો ભરાય જ ને ઉપરથી ઝઘડા થાય તો નખો બધાય બાજી પડતા અને તેજલ એના ગામમાં જ્યાં પાણી ભરવા જતી તળાવે ત્યાં તો ગમે ત્યારે જાય ત્યાં પહોંચવામાં વધુ વીસ મિનિટ લાગતી અને જો ઉનાળો હોય ને પાણી સુકાઈ ગયું હોય ને તો એ નદીએ પાણી ભરવા જતા અહીંયા જવા મહેને કલાક થઈ જાય પણ અહીંયા કોઈ બાદ તું કે ઝઘડા કરતું નહીં તેજલના મામા રહે છે ત્યાં વીજળી હશે તમે કેવી રીતે જાણ્યું તેજલના મામા રહે છે ત્યાં વીજળી હશે કેમ કેમ કે એનો જે વિસ્તાર છે એ મહાનગરપાલિકાની હદમાં આવે છે એટલે ત્યાં વીજળી હશે આપણા ગામમાં મિત્રો આપણા ઘરે પાણી ક્યાંથી આવતું હોય તો મહાનગરપાલિકા દ્વારા જે લાઇન ફિટ કરેલી હોય એ પાઇપ દ્વારા આપણા ઘરમાં પાણી આવતું હોય શીખી લીધું શું શીખી લીધું આપણે જોઈએ દરરોજ મારી મારે મારી માતાને જોવા બસમાં જવું પડે છે પહેલીવાર મને આવી ભીડવાળી બસમાં જતા બીક લાગી મને તેની આદત ન હતી હું ડરતી પણ હતી હવે એવું નથી મને ખબર છે લાઈનમાં કેવી રીતે ઊભું રહેવું ટિકિટ માટે કેટલા પૈસા આપવા ક્યાં ઉતરવું તેજલ એમ કહે કે એની માતા જે છે એ તો દવાખાને હતી એની માતા અને તેજલ તો એના મામાના ઘરે હતી એટલે એને એની મામાને જો એની મમ્મીને જોવા માટે રોજ બસમાં જવું પડતું ને પહેલી વાર તો એટલી બધી ભીડવાળી બસમાં ચડીને તો એને તો બીક લાગતી હતી કારણ કે કેટલા બધા માણસો હોય આપણે ક્યારેય જ્ઞાન હોય તો બીક લાગે ને પહેલી વાર એકલા જાય તો અને એને એની એ વસ્તુની આદત ન હોય અને એ બીતી હતી પણ શું કહે કે હવે એવું નથી હવે તો મને આદત પડી ગઈ ને હવે તો મને ખબર પડી ગઈ કે કેવી રીતે લાઈનમાં ઊભું રહેવાનું ને ટિકિટના કેટલા રૂપિયા આપવાના હોય ને કઈ જગ્યાએ ઉતરવાનું અમે જ્યાં રહીએ છીએ ત્યાં નજીકમાં ઊંચા મકાનો છે મારા મામી ત્યાં સાત ઘરની સફાઈ અને વાસણ ધોવાનું કામ કરે છે એના મામાની જ્યાં રહે ને નજીકમાં ઊંચા મકાન છે ને એના મામી જે છે ને એમાંથી સાત ઘરની સફાઈ કરે અને અહીંયા વાસણ ધોવાનું કામ કરવા જાય છે એક દિવસ હું તેમની સાથે ત્યાં ગઈ હતી જ્યારે પહેલીવાર મકાન જોયું મને થયું કે તે એક મોટું ઘર હતું પરંતુ મેં જોયું ત્યાં ઘણા બધા ઘરો એકની ઉપર એક એમ હતા તેજલ એના એર એક દિવસ ગઈ હતી મામી સાફ કરવા જાય ને સાફ સફાઈ ત્યારે તેજલને શું લાગ્યું કે આ બધા શેની વાત કરે મોટો બધો એપાર્ટમેન્ટ હોય તેજલ એમ થયું કે આ તો આ બધા થઈને એક ઘરે પણ પછી એને સમજાણું કે આ બધા થઈને એક ઘર નથી એકની ઉપર એક એમ અલગ અલગ ઘર છે મને આશ્ચર્ય થયું હું કેવી રીતે આટલી બધી સીડી ચડીશ પરંતુ ત્યાં લિફ્ટ હતી અને એમ થયું કે હું આટલી બધે પગથિયા કેવી રીતે ચડીશ એમ એને તો ખબર ન કે કારણ એની અંદર લિફ્ટની સુવિધા હશે તો પહેલી વાર ગઈ હતી શું કહે કે પણ ત્યાં લિફ્ટ હતી તે મોટા લોખંડના પાંજરા જેવી હતી હવે લિફ્ટ તો તમે બધાએ જોઈ જશે મિત્રો તેમાં પંખો લાઇટ અને ઘંટડી હતી તમે એ પણ જોયું હશે લિફ્ટની અંદર લાઈટ હોય પંખો હોય અમે કેટલા બધા માણસો ગોઠવાઈ ગયા અને બટન દબાવતા તે ઉપર પહોંચી ગઈ સાચે જ હું બહુ ગભરાતી હતી એટલે કે લિફ્ટની અંદર આપણે જાતા હોય કેટલાય ઘરી જાય ને આ કાર્ય અંદર લિફ્ટમાં અને આપણે જેટલામાં માળે જવું એમાં દબાવી બે ચાર છો તરત સેકન્ડ વારમાં આપણને પહોંચાડી દઈએ કે મને તો ખરેખર બહુ જ બીક લાગતી હતી કહો તમારા કોઈ સગાવાલા ક્યારે હોસ્પિટલમાં દાખલ થયેલ છે કેટલા દિવસો માટે તમે તેમની મુલાકાત લીધી હતી ત્યાં દર્દીની દેખરેખ કોણ કોણ રાખે છે જો આ બધા પ્રશ્નોના જવાબ છે ને તમારી પાસે હશે તમારે જાતે લખવાના છે કે તમારા કોઈ સગા સંબંધી રિલેટિવ હોય એને દાખલ ક્યારેય કર્યા હતા કેટલા દિવસ માટે કર્યા હતા તમે એને જોવા ગયા હતા કે નહોતા ગયા અને અહીંયા એની દેખરેખ કોણ રાખતું હોય તો દવાખાનામાં કોણ દેખરેખ રાખતું હોય નર્સ ડૉક્ટરની હોય એની સંભાળ રાખતા હોય તમે ઊંચા મકાનો જોયા છે ક્યાં તમે ઊંચી ઊંચી બિલ્ડિંગ જોઈ હશે સિટીમાં તમે ગયા હો અહીંયા તમે બહુ માળી બિલ્ડિંગો જોઈ હોય તે કે મકાનના કેટલા માળ છે તો કોઈમાં આઠ માળ હશે કોઈમાં સાત હશે કોઈમાં દસ માળ હશે તમે કેટલા માળ ચડ્યા છો તો તમે બધે અલગ અલગ માળ ચાડીશ કોઈક છ માળ લગી વધીને ચડું હોય છે કોઈક દસ માળ લગી ચડું હોય છે કોઈ બાર માળે ચેડવું હોય છે